لا حول ولا قوه الا بالله العلي العظيم اعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا ان هدانا الله لقد جاءت رسل ربنا بالحق الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين مولانا بالقاسم مصطفى محمد اللهم وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين أما بعد وقد قال إمامنا الحسن عليه السلام

حضرت رسول خدا صلی الله علیه و آله وسلم اللہ اکبر محمد وال محمد انی حضرت امام حسن مجتبی علیہ السلام اللهم صل علی محمد و آل محمد کلا ماده سو پرتم ہوں اپ सर्वे مومنین کی خدمت میں آ بے معصوم نشادت کی تاذیہ کرنے تسلی پیش کروں چھو અમે અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદેગારે આલમ અમારી આ કલી ઇબાદતોને કબૂલ ફરમાવે આ ચીજો જે બી મજલિસ હોય યા તકરીર હોય વિલાદતના મુનાસબતથી હોય કે શહાદતની મુનાસબતથી હોય આનો કંઈ એક મકસદ હોય છે કંઈ એક ટાર્ગેટ હોય છે જે આપણે મજલિસ કરતા હોઈએ છીએ યા આપણે જશન મનાવતા હોય છે વિલાદતના મોકા ઉપર તો એનો એક મકસદ એ હોય છે કે જે એમામની વિલાદત છે યા જે ઇમામની શહાદતની તારીખ છે આ લોકોનો મેસેજ આ લોકોનો જે પૈગામ છે એ અમે એકબીજા સુધી ફૂંકાળે અને ઉપર એના ઉપર અમલ કરવાની કોશિશ કરે તો ગઈકાલ રાતમાં હું રસુલ્લા ખુદાના બારામાં બયાન કરો તો હવે હું એ મુખ્તસર મજલિસ છે તો હું એમામે હુસૈનનો એક મેસેજ એમામે હસનનો એક મેસેજ પકાડવા માંગુ છું કે એક પૈગામ આપે છે અને એક હદીશની શકલમાં છે જે આપણા જે જવાનિયા છે આપણા બચ્ચાઓ છે આ લોકો માટે વધારે આમાં શું આપણે કે આ લોકોને વધારે એને જાણવાની જરૂરત છે કેમ કે આ લોકોની ઉંમર છે તો આ લોકો આના ઉપર વધારે અમલ કરી શકે અને કામયાબ થઈ શકે હદીસ શું છે હદીસી છે ઇમામે હસનની જેની શહાદતની તારીખ છે કે અલમર ઓ યિમ્મતહી જના હિ ઇમા હસનની શાદ ફરમાવે છે કે ઇન્સાન પોતાના હિંમતના વસીલાથી આવી રીતે કમા બુલંદીનો કમાલ ઉપર પ્રવાસ કરે છે અને ઉડે છે જેવી રીતે પરિંદા આસમાનની બુલંદી ઉપર પોતાનો બે પંખના વસીલથી પ્રવાસ કરે છે અને ઉડે છે કેવા શું માંગે છે કે મામે હસન કે હિંમત અને પરિંદાનો જે બે પંખ છે એ સરખો સરખો છે જો તમને બુલંદી ખપે તમને કમાલ ખપે તો જેવી રીતે પરિંદા પાસે બે પંખ છે એના વસીલથી આસમાનમાં ઉડે છે બુલંદી સુધી પૂકે છે આવી રીતે જો તમારી જિંદગીમાં તમને બુલંદી ખપે તમને કમાલ ખપે તો તમારા અંદર હિંમત હોવી ખપે કેમ કે હિંમત જે છે ને ઈન્સાન માટે આવી રીતે છે જેવી રીતે પરિંદા માટે બેપંખ હોય છે જેનાથી ઈડે છે એટલે હિંમત વગર ઇન્સાન કામયાબ નહીં થઈ શકે આજ બધાયને કામયાબ થવું છે અલગ અલગ રસ્તો છે કોઈનો કોઈને એજ્યુકેશનમાં કામયાબ થવાનું છે કોઈને બિઝનેસમાં કામયાબ થવું છે કોઈને ઇકોનોમિકમાં કામયાબ થવું છે કોઈને પોલિટિક્સમાં કામયાબ થવું છે કોઈને જે છે સોસાયટીમાં કામયાબ થવું છે કોઈને જે છે દાખલા તરીકે ફેમિલીમાં કુટુંબમાં

કોઈ બી ભાગમાં કામયાબ નહીં થઈ શકે દર એક ભાગ માં હિંમત ખપે છે હિંમત વગર ઇન્સાન કામયાબ નહી થશે હિંમત કેને કહેવામાં આવે છે હિંમત એટલે શું હિંમત એટલે શું ખાસ કરીને આપણા જવાનિયાથી ચાહું છું હિંમત એટલે શું કેને હિંમત કહેવામાં આવે છે આપણે કહીએ છીએ કે જરા હિંમતમાં રહેજો જરા હિંમત ખપે છે આ કામ માટે તો તને કામે મળશે મળશે અજીઝો હિંમતનો મતલબ ઈ છે કે ઊંચી અને બુલંદ સોચ એટલે બુલંદ વિચાર ઊંચો સોચ ઊંચો વિચાર કેના સાથે

અને જે વારામાં તમે વિચાર કરો છો આના વારામાં તમારો એરાદો મજબૂત હોય મોહકમ હોય કે તમને એ કામ કરવું છે અને તમે એ કામ સ્ટાર્ટ કરો એકટિવિટીઝ શરૂ કરો ઊંચી સોચ સાથે હોય મોહકમ એરાદો સાથે હોય અને એક્ટિવિટીઝ સાથે હોય ઈ તન વસ્તુ મળીને હિંમત કહેવાય છે અગર કોઈને કોઈ કામ કરવું હોય તો એની સોચ ઊંચી ખપે નાડી સોચ નહીં ખપે દાખલા તરીકે તમને એક માનસ આવે છે એમાં અમે સાદિક પાસે અને કહે છે કે સલવાત પડી મોહમ્મદ વાલ મને જે છે ને તમારા જેવા મોટા આલિમ બનવું છે એનો બાપ આયતુલ્લા હતા મોટા આલીમ હતા તો એ પૂછે છે તને શું બનવું છે તો એ કહે છે કે તમે એટલા મોટા આલિમ છો તો મને તમારા જેવા આલિમ બનવું છે તમારા જેવા ઈલમ મને ખપે તો એનો બાપ એને કે છે જાયતુલ્લા કે તું કઈ નહીં બની શકે તું એટલે એટલે તારી સોચ નાડી છે હું શું બોલું છું હિંમત કે નહીં કેવા ઊંચી સોચ બુલંદ સોચ સાથે બીજું શું હોવું ખપે એરાદો મોકમ મજબૂત અને એક્ટિવિટીસ તો એ કહે છે શું કામ કઈ નહીં બની શકું એનો બાપ કહે છે કે હું જે છે ને ઈ મારી સોચ ઈ હતી મારી હિંમત હતી કે મને એમાં તો હું એટલા એટલે હું જયારે હિંમત બુલંદ રાખ્યો કે મને એમાં સાદિક જેવું બનવું છે તો મને એટલો ઇલામ એક આલીમ બની સકો સારા આલીમ બની શકો અને તું મને આઈડિયલ બનાવે છે

તમારી જિંદગી નો જે કમાલ છે જે બુલંદી છે આ બુલંદી સુધી પૂકવા માટે આવી રીતે છે જેવી રીતે પરિંદા માટે બે પંખ છે તમને બુલંદી સુધી પ્રવાસ કરવું છે તો હિંમત જેવી સિફત તમારા અંદર હોવી ખપે જો હિંમત જેવી સિફત ન હોય તો તમે કામયાબ નહી થઈ શકો આગળ નહી વધી શકો એક પડી ઈસ્લામ માં હિંમત ની બહુ અહેમિયત છે ઈસ્લામ વખાન કરે છે જેના પાસે હિંમત હોય એ મામલી ફરમાવે છે કદ રુર રૂર રજલે હિંમતેહી

बहु बा कमाल अजमत वस्तु नो नाम छे एटला माटे इंसान ने कीमत हिम्मत नो हिसाबे छे पछी फरमावे छे इमाम अली सु अशरफ बिल हेमा मिल आलिया ला बिर मिल बालिया इमाम अली कहे छे कि शरफ जे छे ना इंसान ने शरफ अजमत फजीलत ई जे छे ना बिल हेमा मिल आलिया

એમાં જે છે આમાં કમાલ નથી બાદશાહ હતો મોટા આલીમ હતા એ આમાં કઈ ઈજ્જત નથી એમાં મી કહેવા માંગે છે કે પેદરમ સુલતાન બુદ્ધ ફારસીમાં કે છે મારો બાપ સુલતાન હતો આમાં ઈજ્જત અને શરફ નથી તારા પાસે શું છે આમાં ઇજ્જત અને શરફ છે એટલા માટે હિંમત જેવી સિફત પેદા કરવાની જરૂરત છે દર એક ઇન્સાન ખાસ કરીને અંદર સલવાત પડીએ સલવાદ વાલે એટલા માટે ઓલમાં કહે છે મર્દ હોય કે ઔરત હોય હિંમત ઈ નથી જોતી કે સામે મર્દ છે યારત એ નથી જોવાનું હિંમત જેને અંદર હોય એની વહેલું છે એનો કમાલ છે એના અંદર કમાલ છે હવે ઔરત પાસે વધારે હોય ઈ સિફત તો એ મર્દ કરતાં વધારે અફઝલ મર્દ પાસે વધારે ઈ સિફત હોય તો મર્દની વધારે શું આપણે કે વહેલું એ સિલ એમામ હસન એમામ એમામ એસન અલી સલામ ફરમાવે છે કે જે માનસ પાસે હિંમત નથી ગોયા કી આ માનસના અંદર મર્દાનગી નથી અજીબો ગરીબ હદીસ છે આ એકદમ નવો ટોપિક છે તમે હજર થાવ છો કે કે કઈ ટોપિક ઉપર હું તમારી સમક્ષ મજલિસ પડાવ છું ખાલી જવાનીયા માટે ઈ ટોપિક ની કાઢો છું કેમ કે એમાં અમે હસન કઈ અમને આજ દર્શ આપવા માંગે છે આગળ વધવા માટે તરક્કી માટે આમાં કઈ સબક અને મેસેજ છે ઇમામ હસન કહે છે અગર હિંમત નથી તો ઇન્સાન ના અંદર મર્દાનગી નથી

હવે દિન માટે હોય યા દુનિયા માટે હોય બે માટે હિંમત ખપે છે છે એટલા માટે જે ઇસ્લામ મઝમ્મત કરે છે આવા ઇન્સાન નીક જેની અંદર હિંમત નથી અને આળસું અને કાહિલ ઇન્સાન છે જે બેઠો હોય ખાલી બસ આમ જ મને બધું મળી જાય ન કંઈ કરવું છે કોશિશ ન કંઈ હિંમત ન કંઈ જો હદીસ છે એમાં ફરમાવે છે

તમારા અંદર આવી સિફત હોવી ખપે કેમ કે આ બે સિફત જો કોઈના અંદર હોય અળસુ હોય અને હિંમત ન હોય તો કહે છે કે ફઇનહુમા કે મિન હઝક મિન અદુનિયા વલ આખિરા દુનિયા અને આખિરત બે વસ્તુ એને નઈ મળી શકે ન દુનિયામાં કામયાબી થાશે ન આખિરતમાં થક કામયાબી થાશે અગર ઈ બે વસ્તુ હોય તો અળસુ માનસ બહુ ખરાબ છે આળસ અને કાહી કાહી લિનસાનની કઈ વેલ્યુ નથી ઇસ્લામમાં એક અલગ મોજું છે કાહિલ અને હળસુ ઇન્સાન લેકિન આમાં એ કહેવા માંગે છે આના વગર તમને કામયાબી નહીં મળશે સલવાત પડે મોહમ્મદ અજીસો હિંમત ની બે કિસમ છે હું આસ્તે આસ્તે નતીજા કોરાવું છું તવજ્જો વધારે થાવું છું હિંમત ની બે કિસ્મ છે બહુ તવજ્જો ચાવ છું એક હિંમત નું નામ છે માદિ અને બીજી હિંમત નું નામ છે માનવી તમને માદી વસ્તુ ખપે હિંમતની જરૂરત છે માદ્ય વસ્તુમાં તમને પૈસા ખપે માલ ખપે દોલત ખપે સારા ઘર ખપે સારી ગાડી ખપે તમને બિઝનેસ ખપે વેપાર ખપે તમે ભણતર ખપે યુનિવર્સિટીમાં કામયાબ થાવ એજ્યુકેશનમાં કામયાબ થાવ પોલિટિક્સમાં સ્યાસતમાં તમે કામયાબ થાવ સ્યાસતમાં અને શું આપણે કહે સોસાયટીમાં તમને આ બધું માદ્ય વસ્તુ છે આમાં બી હિંમત ખપે અને તમને આખરે કામયાબ થાઉ છે તો આમાં હી હિંમત કપે જો તમારા અંદર હિંમત ની બીજી કસમ ન હોય તો તમારા અંદર દિન નહીં આવશે એટલે તમે બે ધર્મી થઈ જાશો દિન થી દૂર થઈ જાશો દિન حاصل કરવા માટે હિંમત ખપે હિંમત હોય તો પછી સવાર ની નમાઝ ઉઠીને પડી શકો હિંમત હોય તો પછી આ નમાજે સબ પડી શકો હિંમત હોય

માદ્દી હોય બે હિંમત ખપે છે હવે તમને એક્ઝામ્પલ આવું દુનિયાનો જે માનસ છે દાનિશમંદ ભળેલા માનસ જેનો લકબ છે મોઅલ્લીમે દોવુમ એટલે બીજો પ્રોફેસર આખી દુનિયાનો પહેલો અને બીજો અને ત્રીજો પહેલો બીજો બીજો પ્રોફેસરનું નામ છે ફારાબી ફારાબીને લકબ મળેલો છે શું લકબ મળેલો છે ફારાભીને મુવલ્લીમે નો એટલે ટીચર જે આખી દુનિયાનો બીજો ટીચર જે કહેવાય છે બહુ ભણેલા માણસ મંતકી ફલસફી છે એના બારામાં બુઅલી અલી કહે છે બુ અલી કોણ છે જે અલ કાનૂન ચોપડી લાયકો છે જેની ચોપડી અલ કાનૂન આખી દુનિયામાં જે છે ને શું આપણે કહે તાલકા મચાવી દીધો છે ઈ મોટા દાનિશમંદ એના ઉપર સિરિયલ બનાવવામાં આવ્યો છે તમે જોશો તમને ખબર પડશે ઈ કેટલા મોટા દાનિશમંદ હતા ઈ શું કોઈ કહે છે કે મોલ્લીમે દોઉમ જે ફારાબી હતો એક મતલબને એક મતલબને ચાલીસ ચાલીસ ફેરે ઈ વાંચતો હતો સમજવા માટે એક વાતને સમજવા માટે ચાલીસ ફેરે વાંચતો હતો તો એને લકબ મેલો મોલમે દુવુમનો એટલે આખી દુનિયાનો જો બીજા નંબરનો ટીચર અને પ્રોફેસર કહેવાય પછી જે માણસ ઇલેક્ટ્રોનિક ને ઈ જાત છે એનું નામ શું છે જે ઇલેક્ટ્રોનિક ઈજાદ કર્યો છે

એટલે નાઇન્ટી નાઇન પરસેન્ટ મહેનત કરો અને એક ટીપો મહેનત કરીને જ્યારે પસીનો નો ટપકે તો અલ્લાહ તરફથી તમને એક પરસેન્ટ ઇલામ મળશે એ કોણ છે જે આ બધું યાદ કર્યો છે ઇલેક્ટ્રોનિક જે જેટલો સામાન છે એ બધું કહેરો છે આવી રીતે કહે છે કે ઈ સોર થી અઠાર કલાક જે છે ને એ વાંચતા હતા ચોપડી અને મહેનત કરતા હતા દરરોજ ઓછામાં ઓછા સોળ કલાક અને વધારેમાં વધારે 18 કલાક તો આવી રીતે ઇન્સાન આગળ વધી શકે અઝીઝો એક એક્ઝામ્પલ આપીને તમારી નાડા નાડા બધા પછી રફતેમાં સાહેબ એક સલવાત પડીએ મોહમ્મદ વાલમાં તૈમુર લંગ નામ તમે સાંભળ્યા

એનો બાદશાહ બની ગયો ને આખી દુનિયા ઉપર હુકુમત કર્યો એ કહે છે મને હિંમત ક્યાંથી મળેલી એક કીડી થી મળેલી હિંમત એને કહે છે કે હું કઈ જંગ માં લડતો તો અને આર્મી ફૌજી પોલીસ વાળા મારા પછવાડે હતો અને હું જાન મારી બચાવીને હું ભાગ્યો અને એક ડુંગર ના સુરાખ ના અંદર ગડી ગયો જેમ હોય છે ને સુરંગ એના અંદર ગળી ગયો મારી જાન વેચી અને આમ આમ અંદર કે મારી જાન અને આરામથી જયારે જોઈએ કીડી છે એના મોઢામાં એક દાનો છે એક દાના પણ દાના જે છે ને કીડી થી વધારે મોટો હતો એનો વજન વધારે હતો તો કે છે હું એને જોયો એ દાણા લઈને પોતાના બિલ સુરાખના અંદર જવા માંગતી હતી અને જમીનથી લઈને જાય જાય પછી જયારે બીત ઉપર ચડે ને પછી પડી જાય જમીન ઉપર તો હું જોયો કે પડી ગયો દાનો પછી હિંમત ના હાય બીજી ફેરે પાછો ઈ દાના લઈને પાછો ચડે છે હું આમ જોઉં છું આ ડુંગરના અંદર પાછો પડી ગઈ પાછો એની હિંમત જે છે ને એ હારી નહીં ત્રીજી ફેરે ચોથી ફેરે એ કહે છે કે હું જોયો કે એ કીડી એક દાના ને પોતાના ઘર સુધી પુકાળવા માટે બિલ સુરાખમાં

તો હું તો ઇન્સાન છું હું તો અશફુલ મખલુકાત છું મારા પાસે તો એટલી તાકત છે મારા પાસે તો એટલી કુવત છે મને હિંમત આવી આ કીડી થી કે હું કેમ નહીં કામયાબ થાઉં એ કીડી કામયાબ થઈ શકે તો હું કેમ નહીં કામયાબ થાઉં સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ अजीजो बस आखिरी बात અને એ નતીજો છે યાદ રાખજો હિંમતની બે કિસમ છે માદી અને માનવી મલી શું કહે છે એ નતીજો છે એમાં મલી કહે છે સલમાન ફારસીને અલી કહે છે કે તું ના તારી હિંમત દુનિયાવી હિંમત તારી ઓખરવી જે હિંમત છે માનવી રૂહાની હિંમત થી ઓછી હોવી ખપે અને કેમ વલાકિન હમ્મુ કા ફીમા બાદલ મોત અને મોત પછી જે તા કામ તને ચીજ આવવાની છે તને કામ આવવાની છે આમ તારી હિંમત હિંમત વધારે હોવી ખપે એટલે મોત પછી જે વસ્તુની તને જરૂરત છે ઈ કામમાં હિંમત વધારે ખપે અને દુનિયામાં જે વસ્તુ તને કામ આવે આમાં ભલે તારી હિંમત ઓછી હોય

પણ આપણે કમ્પેરિંગ કરે આ બેનો કે દુનિયામાં કામ આપ થવા માટે વધારે હિંમતની જરૂરત છે કે આખરેતમાં કામયાબ થવા માટે વધારે હિંમતની જરૂરત છે તો એ મામલી સલમાન ફારસીને કહે છે કે આખરેતનો જે કામ આવવાની જે વસ્તુ છે આમાં હિંમત વધારે કપે તો તમે કામયાબ ઇન્સાન કહેવાઓ જો તમે ખાલી દુનિયાની ચીજ વસ્તુ હાંસિલ કરવા માટે હિંમત તમારા પાસે હોય અને આખરત માટે ન હોય તો પછી તમે કામયાબ ઇન્સાન નહીં કહેવાય અસલ વાત પડી મોહમ્મદ વાલે એટલા માટે કહે છે કે જે માણસ ખાલી દુનિયા માટે જેના અંદર હિંમત હોય તો પછી એના એના અંદર કહે છે કે હિંમત ઓછી છે અને બે બે માટે હોય તો પછી કહે છે એ હિંમતી ઇન્સાન કહેવાય અને બીજું શું કહેવા માંગે છે કે હિંમત સાથે તમારે મગજમાં એ હોવું ખપે તમારો મગજમાં કે કામયાબી જે મળવાની છે એ અલ્લાહ તરફથી મળવાની છે ખાલી હિંમત મારા અંદર છે તો આપણે અલ્લાહને ન ભૂલી જાય એટલે ભરોસો અને તવક્કુલ અલ્લાહ ઉપર આપણે રાખે તો આપણને કામયાબી મળશે અઝીઝો એ એમાં એમામે હસનનો મેસેજ હતો અને જે હું તમારી સમક્ષ બયાન કર્યો છું આજ ઇમામે હસનની શહાદતની તારીખ છે એટલા માટે એની હદી ઉપર હું ચર્ચા કરો અને તમને ખબર છે જેટલા આપણા ઐમ્મા છે આપણા ઐમ્માને લગભગ ઝેરથી શહીદ કરવામાં આવ્યો અમારે ઇમામો કો ઇમામ હુસૈન કે અલાવા ઝહર સે શહીદ ક્યા ગયા તરહ ઇમામ હસન કો કોહર સે શહીદ ક્યા ગયા ઓર એ આજ કી તારીખ ઇમામ હસન કી શાહત કી જો તારીખ उलमा कहते हैं कि एक बार इमाम हसन को जहर नहीं दिया गया था कई बार जहर दिया गया था लेकिन इमाम हसन की मौत नहीं होती थी पहली बार मूसल में जहर दिया गया इमाम बच गए फिर दुश्मनों ने खजूर में डाल के जहर दिया इमाम बच गए फिर एक नैजा था उसको जहर में बुझा के किसी को दिया कि इमाम इमाम हसन के पाँव पे खाली उसको छुला दोगे तो उसका जहर फैल जाएगा इमाम हसन की मौत हो जाएगी लेकिन जनाब अब्बास ने उस आदमी को पकड़ लिया और उसको मार डाला इमाम हसन की मौत नहीं हुई ये बात जब मरवान को पता चली तो कहता है कि अब मैं एक ऐसा जहर मंगाऊंगा कि जो मारने के लिए एक कतरा जहर काफ़ी हो मरवान जो है कहता है कि मैंने बादशाह रूम से बात किया कि मुझको जहर हलाहल चाहिए तो जहर हलाहल का मतलब ये होता है कि अगर उसका एक कतरा एक टीपो दरिया में आपने नाखी दिए यानी दरिया में डाल दिया जाए तो कहते हैं कि दरिया की मछलियाँ मर जाती हैं इतना फौर होता है इतना शदीद होता है वो जहर उसने बादशाह रूम के ज़रिए से मंगाया और मंगाने के बाद जो है जो उदा बिन तशस जो इमाम हसन की जोजा थी उसको एक लाख दिरहम की लालच दिलाई और यजीज से शादी करवाने की लालच दिलाई और ये जहर उसको दिया कि तुम इमाम हसन जो पानी पीते हैं उसमें एक कतरा खाली डाल देना यही काफ़ी है ए अजीजो जोदा बिन इंतज रात की तारीकी में इमाम हसन के कमरे में आती है और पानी जो इमाम हसन के सराहने रखा रहता था क्योंकि इमाम हसन रात में पानी पीते थे तो उसी पानी में एक कतरा डाल के वो चली गई जब आधी रात गुजरी इमाम ने कोई ख्वाब देखा ख्वाब से उठे सपना देख के उठे रो रहे थे जैनबों उम्मे कुलसुम के कानों में आवाज आई कहा भैया आप क्यों रो रहे हैं क्या बात है कहा मैंने बहुत खतरनाक ख्वाब देखा है कहा क्या ख्वाब देखा है कहा मैंने ख्वाब देखा है कि मेरे सामने नाना रसूल खुदा आए हैं बाबा अली मुर्तज़ा आए हैं वो कह रहे हैं कि ए हसन अन करीब हमारी और तुम्हारी मुलाकात होने वाली है ऐसा लगता है कि अब मेरी मौत का वक्त करीब आ गया है ये कह के रोने लगे उसी दरमियान इमाम हसन को प्यास लगी पानी जो बगल सरहने रखा था इमाम ने हाथ बढ़ा के वही पानी पी लिया ए अजीजो जैसे ही पानी पिया इमाम हसन का जिस्म आग की तरह जलने लगा कहने लगे अरे इस पानी में क्या था जब से मैंने पिया मेरा पूरा बदन जल रहा है इस तरह जल रहा है जैसे आग में जलता है ए अजीजो उसके बाद आहिस्ता आहिस्ता तारीख कहती है इमाम हसन करवटें बदल लगे और से थोड़ा थोड़ा खून निकलने लगा यहां तक कि जब असर और हुआ जहर का तो किसी ने कलेजे के टुकड़े मुँह से निकलने लगे एक कोहराम मच गया इमामे हुसैन को बुलाया गया इमाम ने देखा इमाम हसन के मुँह से कलेजे के टुकड़े कट कट के मुंह से बाहर आ रहे हैं ये मंजर देख के हुसैन बर्दाश्त न कर सके खा के गिर गए मैं कहूँगा मौला हुसैन अरे आपने अपने भाई मामे हसन के सीने के कलेजे के टुकड़े ना देख सके बर्दाश्त ना कर पाए ये मौला अरे करबला के मैदान में जब अली अकबर के सीने से अली अकबर ભર કા કલેજા બહાર આયેગા તો આપ બશ કરે हाँ अजीज हो हाँ अजीज हो यहाँ तक कि इमाम हसन को यकीन हो गया अब मेरी मौत आने वाली है इमाम हुसैन को जो होश आया जो गश से जब वो होश आया तो इमाम हसन ने कहा भैया मेरी कुछ वसीयत है अब मेरी मौत का वक्त करीब आ गया है ऐसा लगता है अब मैं जिंदा नहीं बचूंगा अगर मैं जिंदा बच गया अगर अगर मेरी मौत आ गई तो तुम मुझे गुसल देना

करीब में या तो दफन कर देना या तो मेरी दादी फातिमा असद की कब्र की बगल में दफन कर देना ए भैया ये मेरी वसीयत है कि तुम खून रेजी ना करना खून रेजी ना करना ये मेरी वसीयत है ए अजीजो वसीयत के मुताबिक इमाम हसन ने इमाम ने गुसल दिया कफन दिया और उसके बाद जनाजा तैयार हुआ तारीख कहती है जब इमाम हसन का जनाजा ઘર બહાર નિકલા અભી કુછી દૂર ગયા થા ચારો તરફ દુશ્મન तीर और कमाल लेके बैठे हुए थे एक साथ तीर चला बहत्तर तीर इमाम हसन के जनाजे में पेवस्त हो गए बनी हाशिम के जवानों ने तलवार निकाली हुसैन ने हाथ जोड़ लिया ए बनी हाशिम के जवानों अरे मेरे भैया की वसीयत है कि खून रेजी ना करना सब्र कर लेना ए अजीजो इमाम हसन का जनाजा घर से बाहर बाहर से घर में अंदर आया मैंने तारीख में पढ़ा यह दुनिया का पहला जनाजा है जो घर से निकलने के बाद दो बार घर के अंदर वापस आया जैनब ने पूछा भैया क्या हुआ हुसैन ने कहा जैनब अरे ये मत पूछो कि क्या हुआ आओ हसन के जनाजे से तीर को निकालो अजीजो इमाम हुसैन और जैनब ने मिलके इमाम हसन के जनाजे से तीर को निकाला मैं ए मौला हसन अरे आप कुछ नसीब है जब आपके जनाजे पे बहतर तीर लगे ए भाई बहन मिलके तीर को निकाल लिया लेकिन हाय रे हुसैन करबला के मैदान में जब इमाम हुसैन घोड़े पे जख्मी होके जमीन पे गिरे हैं तो तारीख कहती है हुसैन का पूरा जिस्म इस तरह से छलनी था कि हुसैन का लाशा न पे था न जमीन पे था तीरों पे मोहल्ल था मीरा सौ जख्म है तने चाक चाक पर

आवाज जमाना रोता है करबल के मज़लूम बरागम रोता है हल्मिनासर मिन्ना सर की आवाज सुन सुन कर आवाजें सुन सुन कर हल मिन्ना सर की

अजरे रिसालत देते हैं, अजरे रिसालत देते हैं, अला पढ़ खे हज़र रिसालत अजर रिसालते है कैदी सैयद खून के, के आंसू रोता है कैदी सैयद खून के, के आंसू रोता है मातम की आवाज जमाना रोता है कर की मज़लूम बरागम रोता है

وعلى الارواح التي حلت بفنائك عليك مني سلام الله ابدا ما بكيت وبكي الليل والنهار ولا جعله الله اخر العهد مني لزيارتكم السلام على الحسين وعلى علي بن الحسين وعلى اولاد الحسين وعلى اصحاب الحسين. خصوصا سيدي ومولاي ابو الفضل العباس ابن امير المؤمنين السلام عليكم يا شهداء كربلاء جميعا ورحمه الله وبركاته السلام عليك يا مولاي وابن مولاه السلام عليك يا غريب القربى السلام عليك يا سلطان بل حسن علي ابن موسى الرضا شفيعنا والدين في يوم الجزاء السلام عليك يا وعلى فاتما فاطمه معصومه ورحمه الله وبركاته السلام عليك يا مولانا يا صاحب الاسر الزمان الامان الامان السلام عليك يا خليفه الرحمن السلام عليك يا شريك القران السلام عليك يا كعبه الايمان السلام عليك يا امام الانس والجان عجل الله تعالى فرجك وسهل الله تعالى مخرجك وظهورك وجعلنا من ابانك وانصارك ورحمة الله وبركاته، بابا زبولان صلوات. اللهم صل على محمد وعلى محمد وعلى الدين الأردني. إلى جيتنا جسمنا وفار. ما عنديش. تبارك الله، تبارك